હવે ફિલેટ અને ચેમ્ફર પછી ફરી પાછા ડ્રો મેનુની અંદર અહીંયા ઉપર છે રેક્ટેંગલ. રેક્ટેંગલની મદદથી તમે ચોરસ અથવા તો લંબચોરસ શેપ ડાયરેક્ટલી ક્રિએટ કરી શકો. સપોઝ લાઇન કમાન્ડથી તમે ડ્રો કરતા હોય તો ચાર લાઇન ડ્રો કરવી પડે, એને બદલે ડાયરેક્ટ રેક્ટેંગલ કમાન્ડથી ચોરસ અથવા લંબચોરસ ડાયરેક્ટલી બનાવી શકાય. તો રેક્ટેંગલ કમાન્ડની અંદર જઈએ તો સૌથી પહેલા તમને પૂછશે સ્પેસિફાય ફર્સ્ટ કોર્નર પોઈન્ટ કે જ્યાંથી તમારે રેક્ટેંગલ સ્ટાર્ટ કરવો છે. તો એના માટે તમે કોઈ પણ કોઓર્ડિનેટ ડિફાઇન કરી શકો, અધરવાઇઝ સ્ક્રીનની અંદર તમે જ્યાં ક્લિક કરો ત્યાંથી રેક્ટેંગલ સ્ટાર્ટ થશે. તો સે મારે એક્સ 50 આપવું હોય તો સે 50 ટેબ, વાય ની અંદર 30 થી સ્ટાર્ટ કરવું છે તો સે 30. તો એક્સ 50 અને વાય 30 જે પોઈન્ટ છે ત્યાંથી એક રેક્ટેંગલ સ્ટાર્ટ થશે. એવી જ રીતે સ્પેસિફાય અધર કોર્નર પોઈન્ટ, એટલે તમારે ઓપોઝિટ સાઈડનો જે કોર્નર છે એ હવે ડિફાઇન કરવાનો છે. એટલે સે તમારે લેન્થ જે છે 200 આપી હોય તો સે અહીંયા આપો 200 ટેબ. સપોઝ કે તમારે હાઈટ જે છે એ 150 આપવી છે તો સે 150. તો આ 200 અને 150. તો હવે આ જે લેન્થ છે આપણી 200 mm હશે અને હાઈટ જે છે 150 હશે. તો આ રીતે તમે રેક્ટેંગલ ક્રિએટ કરી શકો. અગેઇન રેક્ટેંગલની અંદર તમે જાઓ ત્યારે અહીંયા નીચે જે ઓપ્શન્સ છે એ શેના માટે છે એ જોઈ લઈએ. સપોઝ આ રેક્ટેંગલ તમે બનાવ્યો છે એના દરેક કોર્નર ઉપર તમારે 10x10 ની કે ચેમ્ફર બનાવવી છે. તો જ્યારે તમે રેક્ટેંગલ ક્રિએટ કરો છો એની સાથે સાથે જ તમે ચેમ્ફર પણ ક્રિએટ કરી શકો. તો સે અહીંયાથી ચેમ્ફર અને તમારે ડિસ્ટન્સ, હવે તમને પૂછે છે સ્પેસિફાય ચેમ્ફર ડિસ્ટન્સ ફોર રેક્ટેંગલ. તો સે મારે 10x10 કીધું તો સે 10 mm એન્ટર અને સેકન્ડ ડિસ્ટન્સ એ 10 mm એન્ટર આપીએ. એટલે હવે તમે જે કાંઈ પણ રેક્ટેંગલ બનાવશો એની અંદર દરેક કોર્નર ઉપર 10x10 ની ચેમ્ફર હશે. એવી જ રીતે ચેમ્ફરને બદલે જો તમારે ફિલેટ બનાવવી હોય તો સે અહીંયા ફિલેટ છે. તો ફિલેટની અંદર તમારે રેડિયસ ડિફાઇન કરવાની, સે મારે 12 mm ની રેડિયસ જોતી હોય તો સે 12 એન્ટર. અને હવે તમે જે રેક્ટેંગલ બનાવો એના દરેક કોર્નર ઉપર 12 ની રેડિયસ હશે. તો જ્યારે રેક્ટેંગલ તમે ક્રિએટ કરતા હોય ત્યારે એની સાથે સાથે જ તમે ચેમ્ફર અથવા તો ફિલેટ પણ બનાવી શકો. થિકનેસ છે, તો તમારે જે રેક્ટેંગલ તમે જે બનાવો છો એ રેક્ટેંગલની થિકનેસ તમે આપી શકો. સે 3 mm હું કહું છું તો સે 3, અને તમે અહીંયાથી જે કંઈ પણ બનાવશો તો આની જે થિકનેસ જે છે એ 3 mm હશે. એટલે સે તમે આઇસોમેટ્રિક વ્યૂ કરીને જોશો તો આ જે તમારી લાઈન જે છે એની થિકનેસ 3 mm જેવી હશે. પણ નોર્મલી આપણે 2D માં જ્યારે ડ્રો કરતા હોય ત્યારે થિકનેસનો યુઝ કરતા નથી, તો એ થિકનેસ આપણે જનરલી અહીંયા 0 જ રાખશું. એવી જ રીતે વિડ્થ છે, કે જે કંઈ પણ આપણે બોર્ડર બનાવીએ છીએ એ રેક્ટેંગલની વિડ્થ, સે હું કહું કે મારે 2 mm રાખવી છે એન્ટર. અને હવે હું જે રેક્ટેંગલ બનાવીશ તો એની જે કંઈ પણ મારી રેક્ટેંગલ છે એની વિડ્થ આ 2 mm જેવી વિડ્થ થશે. તો આ અલગ અલગ ઓપ્શન્સ છે. નોર્મલી આપણે જ્યારે રેક્ટેંગલ બનાવતા હોય ત્યારે વિડ્થ થઈ 0 જ રાખીએ છીએ. તો આપણે આ ચેમ્ફર અને ફિલેટનો યુઝ કરી શકીએ. સે ફિલેટ છે તો એને 0 આપી દઈએ. તો હવે પાછો રેક્ટેંગલ બનાવો તો એ નોર્મલ રેક્ટેંગલની જેમ જ બનશે. તો જ્યારે તમારે ફિક્સ સાઇઝ આપવી હોય ત્યારે તમે ટાઈપ કરી શકો, અધરવાઇઝ ડાયરેક્ટલી બે પોઈન્ટ સામસામેના બે પોઈન્ટ તમે ક્લિક કરો છો એના વડે એક રેક્ટેંગલ ક્રિએટ કરી શકાય. એવી જ રીતે બીજું એક ઓપ્શન છે પોલીગોન. પોલી એટલે એક કરતા વધારે. તો તમારે ત્રિકોણ, ચોરસ, પંચકોણ જેટલા ખૂણાવાળો પોલીગોન બનાવવો હોય તો સૌથી પહેલા તમારે નંબર ઓફ સાઇડ્સ ડિફાઇન કરવાની છે. સપોઝ કે આપણે ષટકોણ બનાવવો હોય તો નંબર ઓફ સાઇડ્સ થશે 6 અને સે એન્ટર. પછી સૌથી પહેલા તમારે પોલીગોનનું સેન્ટર ડિફાઇન કરવાનું છે. માનો કે આપણે એક્સ 0 વાય 0 ઉપરથી પોલીગોન ડ્રો કરવાની સ્ટાર્ટ કરતા હોય તો સે હું 0 એફ 0, એટલે એક્સ 0 વાય 0 જે છે એ પોલીગોનનું સેન્ટર થશે. અને પછી તમને બે મેથડ છે પોલીગોન માટેની, એક છે ઇન્સ્ક્રાઇબ એટલે કે ઇન સર્કલ અને બીજું છે સર્કમસ્ક્રાઇબ એટલે કે અબાઉટ સર્કલ. આપણે પહેલો જે પોલીગોન બનાવીએ એ ઇન્સ્ક્રાઇબ મેથડથી બનાવીએ. તો ઇન્સ્ક્રાઇબ મેથડ સિલેક્ટ કરીએ. ઇન્સ્ક્રાઇબ એટલે તમારું જે કાંઈ પણ પોલીગોનની સાઇઝ જે છે એની અંદર તમને જે ડિસ્ટન્સ બતાવે છે એ પોલીગોનના સેન્ટરથી કોર્નરનું બતાવશે. એટલે હવે તમે જે કાંઈ પણ રેડિયસ ડિફાઇન કરો છો, સે 100 ની હું રેડિયસ ડિફાઇન કરું છું અને એન્ટર આપું,
તો આ જે સેન્ટર છે પોલિગોનના સેન્ટર થી આ કોર્નરનું ડિસ્ટન્સ 100 હશે. એટલે રેફરન્સ માટે, જોવા માટે આપણે એક સપોઝ સર્કલ બનાવીએ કે હું એક્સ ઝીરો વાય ઝીરો થી એક સર્કલ બનાવું અને એની 100 રેડિયસ આપું, તો આ જે પોલિગોન છે એ આપણા 100 ની રેડિયસના સર્કલની અંદર હશે. આને હું જસ્ટ એક કલર ચેન્જ આપી દઉં છું. હવે આપણે બીજી મેથડથી પોલિગોન બનાવીએ. અગેઇન પોલિગોન નંબર ઓફ સાઇડ્સ 6 આપું છું, એન્ટર. પોલિગોનનું સેન્ટર સેમ રાખીએ, એક્સ ઝીરો વાય ઝીરો, અને મેથડ હવે ચેન્જ કરીએ, સરકમસ્ક્રાઇબ રાખીએ, અને હવે આપણે રેડિયસની વેલ્યુ આપીએ 100. તો આ જે 100 ડિસ્ટન્સ જે છે એ સેન્ટરથી આ સાઇડનું ડિસ્ટન્સ જે છે એ 100 લેશે. એટલે કે 100નું જે સર્કલ હોય એની બહારની સાઇડથી ટેન્જન્ટ હોય એવો પોલિગોન બનશે. તો તમે એવું કહી શકો કે જે પહેલું ઇન્સ્ક્રાઇબ્ડ વાળી મેથડ છે એમાં કોર્નરથી કોર્નરનું ડિસ્ટન્સ જે છે એ તમારા સર્કલના ડાયામીટર જેટલું થાય, એટલે કે 200 mm થશે. અને જે બીજી મેથડ છે સરકમસ્ક્રાઇબ એટલે કે અબાઉટ સર્કલ, એની અંદર આ ફ્લેટથી ફ્લેટનું ડિસ્ટન્સ 200 mm થશે. તો આ રીતે તમે પોલિગોન બનાવી શકો. તો આ બે ઓપ્શન છે, રેક્ટેંગલ અને પોલિગોન. ડાયરેક્ટલી તમે રેક્ટેંગલ અને પોલિગોનથી જે કંઈ પણ ચેઇન બનાવી હશે એ આખી પોલીલાઈન હશે, એટલે તમે આમ સિલેક્ટ કરો ત્યારે એ આખે આખી ચેઇન સિલેક્ટ થશે, બરાબર. તો એને તમારે સિંગલ સિંગલ લાઇન્સની અંદર જોતી હોય તો એને તમારે સિલેક્ટ કરીને અહીંયાથી તમે એક્સપ્લોડ આપી શકો. એક્સપ્લોડ એટલે જે આખી આખી એક પોલી લાઇન હોય એને તમારી લાઇન અથવા આર્કમાં કન્વર્ટ કરશે. તો હવે તમે જુઓ તો આ છૂટી છૂટી બધી લાઇન થઈ જશે. હવે અત્યારે જે આપણે મેથડ જોઈએ પોલિગોન ક્રિએટ કરવાની, એની અંદર આપણે પોલિગોનનું સેન્ટર અને એની રેડિયસ આપતા હતા, સર્કલની રેડિયસ આપતા હતા. પણ કોઈ કેસમાં જો તમારી પાસે સાઇડની લેન્થ અવેલેબલ હોય, માનો કે મારે આ પોઈન્ટથી આ પોઈન્ટની જે લેન્થ છે એ પર્ટિક્યુલર 120 કે 150 mm આપવી છે, તો તમે પોલિગોનની જ અંદર સૌથી પહેલા પોલિગોનની અંદર જાઓ, પછી નંબર ઓફ સાઇડ્સ ડિફાઇન કરો. સે મારે 5 સાઇડ્સ જોતી હોય તો 5, એન્ટર. પછી અહીંયા નીચે ઓપ્શનની અંદર સેન્ટર ડિફાઇન કરવાનું પૂછે છે, ત્યારે સેન્ટર ડિફાઇન કરવાને બદલે આપણે અહીંયા એજનું ઓપ્શન સિલેક્ટ કરશું, અને પછી આપણે કોઈ પણ એક એજ ડિફાઇન કરવાની છે. તો સપોઝ કે મારે એજ સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા હું ક્લિક કરું છું, ત્યાંથી સ્ટાર્ટ કરવી છે, અને પછી હવે મને એન્ડ પોઈન્ટની લેન્થ માટે પૂછે છે. તો એમાં લેન્થ અને એંગલ બંને ડિફાઇન કરવાના છે. સે મારે 125 mm લેન્થ જોતી હોય તો 125, અને ટેબ ટેબ કરીને આ જે બેઝ લાઇન છે એને તમારે કેટલા ડિગ્રીએ રાખવી છે. સે આપણે 0 ડિગ્રીએ એટલે કે આડું રાખવું હોય તો 0, એન્ટર. તો હવે તમારો આ જે પોલિગોન બન્યો છે એની અંદર આ સાઇડની લેન્થ જે છે એ 125 mm હશે, એવી રીતે બનાવી શકો. એટલે જ્યારે તમને સેન્ટરથી કોર્નરનું અથવા સેન્ટરથી એજનું ડિસ્ટન્સ આપેલું હોય ત્યારે તમે સર્કલ વાળી મેથડ યુઝ કરી શકો, અને જ્યારે સાઇડની લેન્થ આપેલી હોય ત્યારે એજ વાળી મેથડ યુઝ કરી શકો.